વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે ગુજરાત કોંગ્રેસે સરદાર પટેલના શરણે ગઈ છે તો હવે મતોની ખેતી માટે કોંગ્રેસ સરદારનો ઉપયોગ કરશે। ગુજરાતમાં વર્ષોથી સત્તાના વનવાસમાં રહેલી કોંગ્રેસને હવે સરદાર પટેલના શરણમાં સત્તા દેખાઈ રહી છે। માટે જ વર્ષોથી કોંગ્રેસના પોસ્ટર બોય રહેલા જવાહરલાલ નહેરુને હટાવીને તેમના સ્થાને સરદાર પટેલને ગોઠવી દેવામાં આવ્યા છે। ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલનમાં જય સરદાર જય પાટીદાર સૂત્ર ચર્ચામાં હતું। હાલમાં પાટીદાર સમાજ ભાજપાથી નારાજ ચાલી રહ્યો છે ત્યારે સરદાર પટેલ થકી કોંગ્રેસ પાટીદાર સમાજને પોતાની પડખે કરવા માટેના પ્રયત્નશીલ છે। જે પાટીદારોએ ખભે બેસાડીને તેમને મહેલમાં બેહાડ્યા એ પાટીદારો ઉપર દમન ગુજારનાર ભારતીય જનતા પાર્ટીને આવા વાદ વિવાદ ઊભા કરવા ગમે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આ પાટીદાર આંદોલન કેમ ઊભું થયું? સમાજનો તમામ વર્ગ કેમ આંદોલન આક્રોશને અજંપો અનુભવે? કારણ કે મોંઘુ શિક્ષણ, બેફામ ડોનેશન પ્રથા, બેફામ ટ્યુશન પ્રથા અને મોંઘુ શિક્ષણ મેળવ્યા પછી પણ 15-15 લાખની કલ્યાણ યોજના, ભ્રષ્ટાચારની એબીસીડી, આ ભરતી પ્રક્રિયાઓમાં કોઈ પારદર્શકતા નહીં અને ગુજરાતનો આમ યુવાનને એ પાટીદાર સમાજનો હોય, વણિક સમાજનો હોય, ક્ષત્રિય સમાજનો હોય કે આદિવાસી બક્ષી પંચ કે દલિત સમાજનો યુવાન, તમામ સમાજના યુવાનોને એક જ વાત કહે છે કે મોંઘું શિક્ષણ મેળવ્યા પછી અમને નોકરી નથી મળતી। રોજગાર છીનવનાર ભારતીય જનતા પાર્ટી, યુવા વિરોધી ભારતીય જનતા પાર્ટીની જે આર્થિક શોષણનું મોડેલ છે તેની સામે આક્રોશને અજંપો છે। અને કોંગ્રેસ દ્વારા ભરવામાં આવેલા પગલાંને અવસરવાદી રાજકારણ અને બદલાતા રાજકારણનું પરિણામ પણ ગણવામાં આવે છે। વર્ષ 2001માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સરદાર પટેલના નામે ગુજરાતમાં મતની ખેતી કરી સત્તા હાંસલ કરી હતી। આ વાત સમજતા કોંગ્રેસને 15 વર્ષનો સમય લાગ્યો હતો। જવાહરલાલ નહેરુ ભારતના પહેલા વડાપ્રધાન હતા અને તેમનો પરચમ આખા દેશમાં હતો, પરંતુ હવે તેઓ ગુજરાતમાં મત અપાવી શકે તેમ ન હોવાથી તેમનું સ્થાન પોસ્ટરમાંથી હટી ગયું છે। કોંગ્રેસ દ્વારા સરદાર પટેલનો પોસ્ટરમાં ઉપયોગ કરવા અંગે ભાજપાના નેતાઓ કંઈક આવું કહી રહ્યા છે। માત્ર સરદાર પટેલ જ નહીં પરંતુ યુપીએની બંને સરકારમાં વડાપ્રધાન રહેલા ડોક્ટર મનમોહન સિંહની પણ સરકાર ગયા બાદ પોસ્ટરમાંથી બાદબાકી કરવામાં આવી છે। હવે જોવાનું એ છે કે કોંગ્રેસના બદલાયેલા પોસ્ટર બોય કોંગ્રેસને ચૂંટણી જીતવામાં કેટલી મદદ કરે છે। ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા સરદાર પટેલના પોસ્ટરને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર ટીકા પ્રહારો કરતા જણાવ્યું છે કે કોંગ્રેસે ભૂતકાળથી લઈ વર્તમાન કાળ સુધી સરદારનું અપમાન કર્યું છે અને એકમાત્ર રાજકીય રોટલો શેકવા તેમને નામને આગળ ધોપ્યું છે। એક પછી એક ઇતિહાસના પ્રસંગો તમે જુઓ તો સરદાર સાહેબનું સતત કોંગ્રેસે અપમાન કર્યું છે, અવહેલના કરી છે, અવગણના કરી છે અને ગુજરાત કોંગ્રેસને આજ અચાનક જ એમના ઉપર પ્રેમ આવી ગયો કે જવાહરલાલ નહેરુનો ફોટો દૂર કરીને સરદાર સાહેબને મૂક્યો। 2002માં પણ એકવાર આવું કરેલું, પછી પાછું જવાહરલાલ નહેરુના ફોટા આવી ગયેલા હતા। એટલે અત્યારે માત્ર મતલક્ષી અથવા તો એક નાટક તરીકે સરદાર સાહેબનો એ ઉપયોગ કરવા માંગે છે। ગુજરાત વિદ્યા